भारत देशना बंधारणना घडवैया एवा डॉक्टर बाबा साहेब आंबेडकरनी प्रतिमानी अवगणना करतो वीडियो सोशियल मीडिया उपर भरूचना त्रण नादान तत्वोए मूकी देता ज विवाद सर्जायो हतो। जो के वीडियो वायरल थया बाद त्रण नादान तत्वोए माफी पण मांगी हती। जो के आदिवासी समाज द्वारा तेमनी सामे कार्यवाही करवा माटे मांग कराई रही छे। આજકાલના નવજવાનોને પ્રસિદ્ધ થવાનો ઘણો શોખ છે, પરંતુ રાતોરાત સ્ટાર બનવાની લહીમાં કેટલીક વાર નવજવાનો અજગતું કરી બેસતા હોય છે। ભરૂચમાં પણ નાદાન બુદ્ધિ ધરાવતા ત્રણ યુવાનોએ ફેમસ થવા માટે વિવાદાસ્પદ વિડીયો બનાવીને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની અવગણના કરી નાખતો વિડીયો બનાવતા લોકોમાં નારાજગીનો માહોલ પ્રસરી ગયો છે। આ યુવાનો નાદાન બુદ્ધિ ધરાવતા યુવાનો છે, કારણ કે જો કોઈ બુદ્ધિવાન હોત તો કદાચ ભારત દેશના બંધારણના ઘડવૈયા ગણાતા બાબા સાહેબ આંબેડકર વિશે જો બે વાતો પણ જાણી હોત તો કદાચ આવા વિડીયો ના બનાવત। દેશના નિર્માણ અને આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર આપણા દેશના સૂરવીરોને આજે પણ લોકો તેમના બલિદાન અને દેશપ્રેમ માટે કરેલ કાર્યો માટે યાદ કરે છે, પરંતુ કેટલીક વાર તિખરખોર અને નાદાન તત્વો આ ત્યાગને ભૂલી પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કંઈક અજગતું કરી નાખે છે અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી નાખે છે। ભરૂચમાં પણ કંઈક આવું જ થયું છે। નાદાન બુદ્ધિના ત્રણ યુવાનોએ બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ટેડી બિયર સાથે સરખાવી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકતા જ આદિવાસી સમાજ સહિત બાબા સાહેબ આંબેડકરના સમર્થકો અને ચાહકોમાં નારાજગી પ્રસરી ગઈ છે। ભરૂચની રેલવે કોલોનીના ગ્રાઉન્ડમાં કેટલાક યુવાનો દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો। ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે આપત્તિજનક વિડીયો વાયરલ થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે આવતીકાલે વિરોધ પ્રદર્શન યોજવાની દલિત સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જોકે સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા મસ્કરી કરનાર યુવાનોને ખબર પડતા તત્વો દ્વારા પુનઃ તે સ્થળે જઈને માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે અને સાથે જ પોતે પણ આદિવાસી સમાજના હોવાનો ગણાવીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કદાચ બે વાતો પણ જાણી લીધી હોત તો આજે તેઓ દ્વારા આ વિડીયો બનાવવામાં ના આવ્યો હોત। સમગ્ર રાજ્યમાં પહેલીવાર કોરોનાના દર્દીઓ માટે અલાયદા શમશાન ગૃહ ઊભા કરવાની જરૂર પડતા ભરૂચ જિલ્લામાં પ્રથમ કોવિડ શમશાન ઊભું કરાયું હતું, જે કોરોના શમશાન ગૃહ માટે બનાવેલ શેડ વધતા મૃતકોની સંખ્યા અને હાલ ચોમાસાના મોસમમાં ટૂંકો પડતા અગવડ ઊભી થઈ રહી હતી। કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના મૃતદેહની અંતિમવિધિ માટે બનાવેલ શેડ નાનો પડતા તેને મોટા કરવા એટલે કે વિસ્તરણ કરવા માટે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ભરૂચ જિલ્લા પ્રશાસનના માર્ગદર્શન તેમજ અનુમતિથી શરૂઆતથી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીને અંકલેશ્વરની લુપિન લિમિટેડે નાણાકીય મદદથી ટૂંક સમયમાં કોવિડ શમશાનના વિસ્તરણ કરી મોટો શેડ તૈયાર કરી દેવાયો છે, જેના પગલે હવે કોરોનાથી મૃત્યુ પામતા લોકોને અંતિમ વિધિમાં રાહત મળશે તેવો હાલના તબક્કે વર્તાઈ રહ્યું છે। ભગવાન નમસ્કાર આશીર્વાદ દે રહ્યા તુજકો થોડી મારેગા મગજ કરેગા। આ વિડીયો પર અમારે કોઈને મતલબ કે ઠેસ પહોંચાડવાની ઉમેદ નથી, પરંતુ અમારે પણ ભૂલ કહેવાય અને ભૂલ અમે માફી માંગીએ છીએ। ભૂલ અમારી એક્સેપ્ટ કરી, વિડીયો અમે ડેલી જ મારી દીધો છે, આજ પછી આવું પણ કંઈ બી કરતા પહેલાં અમે વિચાર કરીશું, કેમ કે અમે બી આદિવાસી સમાજના જ છે, પરંતુ અમારાથી ભૂલ થઈ ગઈ છે, નેક્સ્ટ ટાઈમ જેવા નહીં થાય ને અમે માફી બધાના મોજું લાવી માફી માંગી રહ્યા છીએ। ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ત્રણ યુવાનોએ બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમને ટેડી બિયર સાથે સરખાવી એમની સાથે મજાકભર્યું વાતાવરણ ઊભું કરી તેનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે। આ એક દુઃખદ ઘટના છે। આ માત્ર મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન નથી, આ રાષ્ટ્રનું અપમાન છે। અવારનવાર અનેક સ્થાનો ઉપર આ પ્રકારની ક્રિયાઓ થતી રહે છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને રાષ્ટ્રનું અપમાન થતું રહે છે, અને એવા સંજોગોની અંદર આ ત્રણેય યુવાનો સામે
कायदेसरनी कार्यवाही हाथ धरावी जोईए, कारण के तो ज आवा लोको आवा प्रकारना कृत्य करता अटकशे अने राष्ट्रनुं अने डॉक्टर बाबा साहेब आंबेडकरनुं अपमान थता अटके। कारण के आ जे बनाव बन्यो छे एनाथी भरूच जिल्लानो दलित समाज व्यथित छे, खेद व्यक्त करे छे अने समाज आवतीकाले एटले के शुक्रवारे कलेक्टरने आवेदन आपी अने आ त्रणेय युवानों सामे कायदेसरनी कार्यवाही करवा माटेनी मांग उठाववानो छे।